સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની મુલાકાતે આવતા ભક્તો પવિત્ર ગોમતીની દુર્દશા જોઈને દુઃખી થઈ રહ્યા છે. હજારોની સંખ્યામાં ભક્તો ડાકોરના દર્શન કરવા માટે આવતા હોય છે. આજ ભક્તો રણછોડ રાયજીના દર્શન કર્યા બાદ પવિત્ર ગોમતી તળાવની પણ મુલાકાત લેતા હોય છે. પરંતુ અત્યાર સુધી આ ભક્તો ગોમતી તળાવમાં સ્નાન કરતા પવિત્ર ગોમતી જળને ચરણામૃત તરીકે આચમન કરતા, પરંતુ હાલ આ પવિત્ર ગોમતી તળાવની હાલત જોઈ સ્નાન કરવાની વાત તો દૂર, પણ લોકો આ પાણીને ફક્ત અને ફક્ત પવિત્રતાને ધ્યાને રાખીને જ માથે ચડાવતા જોવા મળ્યા. ડાકોરના સ્થાનિક લોકો અને સ્થાનિક સંતો મહંતોએ પ્રશાસનને મૌખિક અને લેખિત તથા આંદોલન સ્વરૂપે રજૂઆત કરી, પરંતુ કોઈ કામગીરી ન કરવામાં આવી હોવાના આરોપ લાગ્યા. ત્યારે આ પવિત્ર ગોમતી તળાવનું શુદ્ધિકરણ ક્યારે, તે સૌથી મોટો સવાલ. સરકાર દ્વારા અત્યારે કોઈ પણ પ્રકારનો પગલા લેવામાં આવતા નથી. ગોમતી મૈયાની હાલત અત્યારે બહુ દૂષિત પાણી છે કે ગોમતીની જેવી જોવી શુદ્ધતા થઈ નથી. લોકો ગંદકી ખૂબ કરે છે, કચરો પણ ખૂબ છે. સ્થાનિક જે કે પ્રશાસન છે એના દ્વારા, સરકાર દ્વારા, કલેક્ટરશ્રી દ્વારા વહેલીમાં વહેલી તકે જો આ ગોમતીની શુદ્ધિકરણ કરવામાં આવે તો ઘણા બધા જે લોકો આચમન કરે છે યાત્રિકો પવિત્ર ગોમતી માનીને, તો એ લોકોને આરોગ્યને સુખાકારી પણ વધે અને એ લોકોની ડાકોરની જે આસ્થા જે છે ભગવાન રણછોડરાય અને ગોમતીજી ઉપર, તો બંનેને આસ્થા પણ ટકી રહે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિરની સાથે સાથે ગોમતીને પણ એટલું જ પવિત્ર ગણાવી શકાય, કારણ કે જે રીતના ભગવાન દ્વારિકાથી ડાકોર આવ્યા ત્યારે આ જ ગોમતીમાં સંતાયા હતા, પરંતુ આ ગોમતીની અત્યારે હાલત જોવા જઈએ તો દયનીય હાલત છે. કારણ કે જે રીતના અહીં આગળ જે ગંદકી છે, ગંદકીનું સામ્રાજ્ય છે, ત્યારે સ્થાનિક પ્રશાસન દ્વારા અહીં આગળ કોઈ પણ જાતનું ધ્યાન રાખવામાં નથી આવતું તેવા આક્ષેપો અહીં આગળ આવતા ભક્તોની સાથે સાથે જે સંતો છે તે લગાવી રહ્યા છે. અનેકવાર રજૂઆત કરવા છતાં, આંદોલન કરવા છતાં અત્યાર સુધી આ નગર તંત્ર કોઈ પણ જાતની વાત માનવા તૈયાર નથી. કારણ કે જે રીતના અહીં આગળ આસ્થાનું કેન્દ્ર છે, ભક્તો દર્શન કરવા આવતા હોય છે અને જે પવિત્ર ગોમતી છે તેનું ચરણામૃત પણ લેતા હોય છે, સ્નાન પણ કરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અહીં આગળની જે સ્થાનિક રહીશોની જે ગટર છે તે પણ આ ગોમતીમાં જોઈન્ટ કરેલી છે. એટલે કહી શકાય કે ગંદકીનું સામ્રાજ્ય અહીં આગળ પવિત્ર ગોમતી નદીમાં જોવા મળતું હોય છે. બીજી તરફ મહત્વની વાત કરવામાં આવે, ડાકોરથી 2 કિલોમીટર દૂર આવેલા અવાવરુ જગ્યાએ કરોડો રૂપિયાના ખર્ચે એક તળાવ છે તેને ડેવલપ કરવામાં આવી રહ્યું છે, પરંતુ ગોમતીને ડેવલપ હજુ સુધી કરવામાં નથી આવ્યું. સ્થાનિક તંત્ર અને સરકાર આ બાબતમાં ચોક્કસ ધ્યાન આપે અને લાખો જે ભક્તો આવતા છે આવે છે તેની શ્રદ્ધાનું કેન્દ્ર છે, તેની ભાવનાઓને ઠેસ પહોંચી રહી છે. જલ્દીથી જલ્દી આ જે ગોમતી છે તેને શુદ્ધિકરણ કરવાનો પ્લાનિંગ અહીં આગળ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. જલ્પેશ પટેલ, ABP અસ્મિતા, ડાકોર.